नमस्ते बाळको, કેમ છો બધા? મજામાં ને? બાળકો આજે આપણે પ્રકરણ નંબર 10 માં સરકારના અંગોમાં રાષ્ટ્રપતિની જે જરૂરી લાયકાત છે, રાષ્ટ્રપતિની ચૂંટણી કઈ રીતના થાય છે અને રાષ્ટ્રપતિ પાસે કેટલા પ્રકારની સત્તા હશે અને રાષ્ટ્રપતિએ કયા કાર્યો કરવાના છે એની માહિતી આપણે આજે મેળવીશું। સૌથી પહેલા તો રાષ્ટ્રપતિ બનવા માટેની જરૂરી શું લાયકાત જોશે બાળકો? देश में सौथी उच्च होदो गणवामां आवतो होय तो ए राष्ट्रपति। देशनो पहेलो नागरिक एटले राष्ट्रपति, राज्यनो पहेलो नागरिक एटले राज्यपाल, अने जिल्लानो पहेलो नागरिक एटले मेयर। तमे बधाने ख्याल ज छे के भाई आपणा देशनुं बंधारण जे छे ए सौथी ऊपर छे। पण बंधारण तो बळको एक पुस्तक छे, तो बंधारण बधी सत्ता आपसे देशना राष्ट्रपति। बंधारण बधी सत्ता कोने आपसे बाळको? देशना राष्ट्रपति। पण ज्यारे देशनो वहीवट करवानी वात होय त्यारे राष्ट्रपति आ सत्तानो उपयोग नहीं करी सके, त्यारे देशना वडाप्रधान आनो वहीवटमां उपयोग करशे। एटले बंधारण बधी सत्ता आपे राष्ट्रपतिने, राष्ट्रपति एनो सीधो उपयोग नहीं करी सके, એનો વ્યવહારમાં ઉપયોગ કરશે, વહીવટમાં ઉપયોગ કરશે દેશના વડાપ્રધાન। એટલે બાળકો મેઇન ગણાય કોણ? રાષ્ટ્રપતિ। પણ હાલે કોણ દેશમાં? તો કે વડાપ્રધાન। આપણા ઘર જેવું, આની પહેલે કીધું છું, ઘરમાં મેઇન ગણાય કોણ? પપ્પા। હાલે કોણ? મમ્મી। આ ઘણાના ઘરમાં પપ્પાને હેલ્પ હોય તો એ ભાગશાળી પપ્પા કહેવાય। એટલે રાષ્ટ્રપતિ છે એને દેશ આપણા ઘરના પપ્પા સમજી લ્યો, મેની છે। પણ ઘરનો વહીવટ ને હેન્ડલિંગ કોણ કરે? બધા આપણા મમ્મી, એટલે એને વડાપ્રધાન કરી લ્યો। મારે કહેવાનો મતલબ એ છે કે બંધારણ બધી સત્તા આપશે રાષ્ટ્રપતિ, દેશના સૌથી ઉચ્ચ હોદ્દા ઉપર રાષ્ટ્રપતિ આવે। કાલ સવારે તમારામાંથી કોઈને રાષ્ટ્રપતિ બનવું હોય તો એના માટે કઈ હિમાલય પર્વત ચડવાની જરૂર નથી, કોઈ માન્યતા રાખવાની જરૂર નથી। આ લાયકાત તમારામાં હોવી જરૂરી છે। પહેલી લાયકાત કઈ છે? જો જે વ્યક્તિને દેશનો રાષ્ટ્રપતિ બનવું છે એ વ્યક્તિ ભારતનો નાગરિક હોવો જરૂરી છે, ભારતનો નાગરિક હોવો જરૂરી છે। બીજી લાયકાત, ઉંમર કેટલી? 35 વર્ષ કે તેથી વધુ। આપણા દેશના કોઈ પણ ઉચ્ચ રાજકીય હોદ્દા ઉપર તમારે જવું હોય તો એના માટે ભારતનું નાગરિકત્વ જરૂરી છે, તો જ તમે દેશના કોઈ પણ રાજકીય ઉચ્ચ હોદ્દા ઉપર તમે પહોંચી શકો છો। તો પહેલી લાયકાત ભારતનો નાગરિક હોવો જોઈએ, બીજી લાયકાત ઉંમર એની 35 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ, વધુ ગમે એટલી હોય, હાલ 40 42 45 38 ઓછામાં ઓછી 35 વર્ષ તો એની ઉંમર હોવી જ જોઈએ। અત્યારે કોણ છે આપણા દેશના રાષ્ટ્રપતિ? કોણ કે? યસ બેટા, વેરી ગુડ, રામનાથ કોવિંદ અત્યારે આપણા દેશના રાષ્ટ્રપતિ છે। તો પહેલી લાયકાત ભારતનો નાગરિક હોવો જોઈએ, બીજી લાયકાત અહીંયા ધ્યાન ઉંમર 35 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ, ત્રીજી લાયકાત સરકારી કર્મચારી ન હોવો જોઈએ, જો હોય તો એને પહેલા સરકારી નોકરીમાંથી રાજીનામું મૂકવું પડે પછી રાષ્ટ્રપતિનો હોદ્દો મેળવી શકે। સૌથી મહત્વની અને છેલ્લી લાયકાત સંસદના કોઈ પણ એક ગૃહનો સભ્ય હોવો જોઈએ, કેન્દ્રની ધારાસભાને સંસદ કહેવાય, દરેક રાજ્યમાં ધારાસભા હશે, કેન્દ્રની ધારાસભાને સંસદ કહેવાય, એના બે ગૃહ છે બાળકો, સંસદનું નીચલું ગૃહ। આગળ આવી ગયું કોણ કહેશે જવાબ? યસ, સંસદનું નીચલું ગૃહ એટલે લોકસભા, સંસદનું ઉપલું ગૃહ એટલે રાજ્યસભા। ચાલો બાળકો અહીં ધ્યાન, આમાં કેટલા સભ્ય હશે? યસ 545। આગળ આવી ગયું છે આપણે રાજ્યસભામાં કેટલા છે? યસ 250। તો છેલ્લી લાયકાત મહત્વની, ડાયરેક્ટ રાષ્ટ્રપતિની ટિકિટ નહીં મળે, એના માટે તમારે પહેલા સંસદમાં પહોંચવું પડે, કાં તો તમારે ચૂંટણી લડીને અહીંયા પહોંચવું પડશે અને કાં તો તમારે રાજ્યસભામાં પહોંચવું પડે। ટૂંકમાં આ 545 અથવા 250 સભ્યમાંથી એક વ્યક્તિ રાષ્ટ્રપતિ બની શકે છે। તો પહેલી લાયકાત ભારતનો નાગરિક હોવો જોઈએ, બીજી લાયકાત ઉંમર 35 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ, ત્રીજી લાયકાત સંસદના કોઈ પણ એક ગૃહનો સભ્ય હોવો જોઈએ। હવે એની પ્રક્રિયા કઈ રીતના થશે? રાષ્ટ્રપતિની જે ચૂંટણી છે એની પ્રક્રિયા બાળકો, રાષ્ટ્રપતિની ચૂંટણી દર 5 વર્ષ માટે થશે। કેટલા વર્ષ માટે થશે? દર 5 વર્ષ માટે,
અને રાષ્ટ્રપતિની જે ચૂંટણી થશે ઈ પરોક્ષ રીતે થશે અને ઈ ચૂંટણી સંસદમાં થશે। રાષ્ટ્રપતિની ચૂંટણી દર 5 વર્ષે થાય, એક માર્ક માટેના પ્રશ્ન માટે યાદ રાખવાનું। રાષ્ટ્રપતિની ચૂંટણી સંસદમાં થશે અને રાષ્ટ્રપતિની ચૂંટણી પરોક્ષ રીતે થાય। પરોક્ષ રીતે એટલે એમાં લોકોએ મત આપવાનો નથી, એમાં સંસદના સભ્ય જ મતદાન કરશે। માની લે ભાઈ આ 545 અથવા આ 250 સભ્યમાંથી કોઈ વ્યક્તિના રાષ્ટ્રપતિ બનવાની ઈચ્છા છે તો આમાં અલગ અલગ પક્ષના સભ્ય હશે। આમાં અલગ અલગ પક્ષ ભાજપ છે, કોંગ્રેસ છે, આમ આદમી પાર્ટી છે, આવા અલગ અલગ પક્ષના જીતેલા સભ્ય અહીંયા બેઠા છે। તો દરેક પક્ષમાંથી એક એક ઉમેદવાર ફોર્મ ભરશે। રાષ્ટ્રપતિની જ્યારે મુદત, આગલા જૂના રાષ્ટ્રપતિની મુદત પૂરી થતી હોય એના થોડાક દિવસ પહેલા સંસદમાં જાહેરાત કરવામાં આવે કે ભાઈ ફલાણી તારીખે ફલાણા દિવસે રાષ્ટ્રપતિની ચૂંટણી છે, જે કોઈ ઉમેદવારને ઊભું રહેવું હોય એની કાયદેસરનું ફોર્મ ભરીને ઊભો રહી શકે છે। તો દરેક પાર્ટીમાંથી જે તે સભ્ય ચૂંટણીમાં ઊભો રહેશે અને પછી નક્કી કરેલી તારીખે મતદાન કરવામાં આવે। નક્કી કરેલી તારીખે શું કરવામાં આવે છોકરાઓ? મતદાન। અને એમાં જેને વધારે મત મળે એ ઉમેદવાર રાષ્ટ્રપતિ બને। ટૂંકમાં રાષ્ટ્રપતિ સીધા ન બની શકાય, સંસદના પેલા સભ્ય તમારે બનવું પડશે, કાં તો લોકસભાના કાં તો રાજ્યસભામાં। પરોક્ષ રીતે મતલબ કે લોકસભા અને રાજ્યસભાના જે સભ્ય છે આ 545 ના 250 એ જ એમાં ભાગ લેશે મતદાનમાં, અને જે દિવસે ચૂંટણી હોય એ દિવસે હાજર હોય એ જ સભ્યનો મત ગણવાનો। પછી મારી એમ કોઈ ગેરહાજર એમ બીજેથી આવીને કે મારા મત આપવો છે તો નહીં ચાલે, જે સભ્ય મતદાનના દિવસે હાજર હોય એનો જ મત ગણવામાં આવે, બાકી કોઈ સભ્યનો મત ગણવામાં આવશે નહીં। આ હતી ચૂંટણીની પ્રક્રિયા 5 વર્ષ માટે। 5 વર્ષ પૂરા થાય પછી જો બાળકો એને વ્યક્તિ વળી પાછો રાષ્ટ્રપતિ બની શક્યો। અત્યારે માની લ્યો રામનાથ કોવિંદ છે, એના 5 વર્ષ પૂરા થયા, વળી પાછું એને ચૂંટણી લડવી છે તો લડી શકે। આ જ પ્રક્રિયા, એવું નહીં કે એક વાર બની ગયા એટલે બીજી વાર બની ન શકીએ, એવો કોઈ નિયમ નથી। આ એની વ્યક્તિ વળી પાછો 5 વર્ષ માટે રાષ્ટ્રપતિ જો એને બનવું હોય, ઈચ્છા હોય તો એને આખી આખી પ્રક્રિયામાંથી પાસ થવું પડશે, બરોબર છે? હવે બાળકો રાષ્ટ્રપતિ પાસે કઈ કઈ સત્તા છે, એના કયા કાર્યો છે એની આપણે હવે ચર્ચા કરીશું। દેશનો સૌથી ઉચ્ચ સ્થાને બેઠેલો વ્યક્તિ છે દેશનો રાષ્ટ્રપતિ। બંધારણે એને ઘણી સત્તા આપી છે, એની પાસે કેટલો પાવર છે એ આપણે જણાવવાનું છે। પણ એક વાત યાદ રાખજો, એની પાસે પાવર છે પણ ખરેખર વહીવટમાં ઉપયોગ વડાપ્રધાન જ કરશે। અને એક વસ્તુ એ યાદ રાખજો બાળકો, જ્યાં લગી સંસદના સભ્યોની ઈચ્છા હોય, જ્યાં સુધી સંસદના સભ્યોની ઈચ્છા હોય ત્યાં સુધી જ રાષ્ટ્રપતિ ખુરશી ઉપર રહી શકે। કાલ હવારે આ સભ્યો વિરોધ કરે અને એની વિરુદ્ધમાં મતદાન કરવાનું નક્કી કરે તો રાષ્ટ્રપતિની ખુરશી વહી જશે। તો એની પાસે કઈ કઈ સત્તા છે અને કયા કાર્યો કરવાના છે? સૌથી પહેલી સત્તા, લોકસભામાં બહુમતી ધરાવતા પક્ષના નેતાની વડાપ્રધાન તરીકે નિમણૂક કરવાની સત્તા। દેશના વડાપ્રધાન આપણને અહીંથી મળશે। આ 545 સભ્ય બાળકો એક જ પક્ષના નથી, ભાજપ વરાય છે, કોંગ્રેસ વરાય છે, આમ આદમી પાર્ટી વરાય છે, અન્ય પક્ષ વરાય છે, અપક્ષ વરાય છે, આ બધા અહીંયા હશે। એમાંથી જે પક્ષ માટે અત્યારે માની લો કે ભાઈ બીજેપી પાસે 303 બેઠક છે તો આની સરકાર છે, અત્યારે સરકાર બનાવી હોય તો હાઉ ઈઝી હિસાબ, 545 ના અડધા કરો 272.5, અડધો સભ્ય તો હોય નહીં, એટલે જે પક્ષને સરકાર બનાવી છે એને કેટલી સીટ જોશે? 273। જે પાર્ટીને સરકાર બનાવી છે એને કેટલી સીટ જોશે? 273। ભાજપ પાસે કેટલી છે? 303। અને એક વસ્તુ યાદ રાખજો બાળકો, જનરલી મોટા ભાગે થતું એવું જે પક્ષની સરકાર હોય ને રાષ્ટ્રપતિ મોટા ભાગે એનો જ ઉમેદવાર, કારણ કે એના પક્ષવાળા તો એને જ મત આપવાના છે। રામનાથ કોવિંદ જે હતા એ બીજેપીના પક્ષમાંથી હતા પણ હવે એ રાષ્ટ્રપતિ છે, હવે એ બીજેપીના પક્ષમાં નથી, એમ દીધું। તો સૌથી પહેલું કામ રાષ્ટ્રપતિ શું કરશે તો કે લોકસભામાં જેની બહુમતી, અહીંયા આપણે ઉદાહરણમાં જોયું અહીંયા ધ્યાન છોકરા કોની બહુમતી છે? બીજેપી। એમાંથી બીજેપીના સભ્યોએ પહેલેથી ચર્ચા કરી લીધી હશે, 303 જીતેલા જે સભ્ય છે એના
કે ભાઈ કોણ બનશે વડાપ્રધાન? બધા તો બને નથી, અભિમાન વડાપ્રધાન તો એક જ છે દેશમાં. બધા એમ કે મોદી મોદી મોદી, મોટા ભાગના સભ્ય નક્કી થઈ ગયું. પછી આ બધા સભ્ય રાષ્ટ્રપતિના કાનવાજીને કી આવશે કે ભાઈ અમારા તરફથી વડાપ્રધાનના ઉમેદવાર છે નરેન્દ્રભાઈ મોદી. એટલે ખાલી આનો ઔપચારિકતા ઈ એની મળે સિલેક્ટ ઈ નહીં કરી શકે રાષ્ટ્રપતિ, કે આ 303 માંથી તુષારભાઈ વડાપ્રધાન એમ નહીં કરી શકે. આ 303 જે નક્કી કરે ઈ નામની જાહેરાત રાષ્ટ્રપતિએ કરવાની. બીજું કાંઈ અન્ય રાષ્ટ્ર સામે યુદ્ધ જાહેર કરવાની, યુદ્ધ બંધ કરવાની અને સંધિ. એટલે કે કરાર, સંધિ એટલે કે કરાર. કોઈ પણ દેશ સામે અત્યારે આપણે ચીનના મગજમારી હાલે છે, હાલે હે ને? હમણાં આપણા સૈનિકો જે છે સરહદ ઉપર ઈ શહીદ થઈ ગયા, તો કાલ સવારે યુદ્ધનો નિર્ણય લેવાનો હોય કે યુદ્ધ શરૂ કરવું છે કે નહીં, તો એ નિર્ણય લેવાની સત્તા દેશના રાષ્ટ્રપતિ પાસે છે. જો યુદ્ધ ચાલતું હોય તો યુદ્ધ બંધ કરવાની સત્તા, ભારત અને ચીન વચ્ચે યુદ્ધ ચાલુ થઈ ગયું માની લ્યો, હવે યુદ્ધ અટકાવવું છે તો એના બંધ કરવાની સત્તા પણ કોની પાસે છે? દેશના રાષ્ટ્રપતિ પાસે છે. અને સૌથી છેલ્લે સંધિ. સંધિ એટલે કે કરાર કરવાની સત્તા. બીજા દેશની યાર કરવી જાતનો શસ્ત્રોને લગતો કરિયર કરાર કરવો હોય, વેપારને લગતો કરાર કરવો હોય, ઉદ્યોગને લગતો કરાર કરવો હોય, તો એ સંધિ કરવાની સત્તા દેશના રાષ્ટ્રપતિ પાસે છે. ત્યાર પછી દરેક રાજ્યમાં રાજ્યપાલ હશે. દેશનો બંધારણીય વડો એટલે રાષ્ટ્રપતિ, રાજ્યનો બંધારણીય વડો એટલે રાજ્ય. બેની માથે મોટી જવાબદારી છે બાળકો. રાષ્ટ્રપતિની મેઇન જવાબદારી શું? તો કે ભાઈ બંધારણ મુજબ દેશનું શાસન ચાલે છે કે નહીં એ જોવાનું કામ રાષ્ટ્રપતિ. આપણે 29 રાજ્ય છે તો 29 રાજ્યમાં જે રાજ્યપાલ હશે એ રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ કરશે. તો આ 29 રાજ્યના રાજ્યપાલ, રાજ્યપાલે કામ શું કરવાનું છે? તો કે પોતાના રાજ્યમાં બંધારણ મુજબ શાસન ચાલે છે કે નહીં એ જોવાની જવાબદારી રાજ્યપાલ. તો દરેક રાજ્યના રાજ્યપાલની નિમણૂક કોણ કરશે? રાષ્ટ્રપતિ. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ, સર્વોચ્ચ અદાલતમાં 25+1 26 ન્યાયાધીશ, એટલે તમારી ભાષામાં કેવું હોય તો જજ છે. તો મેઇન જે ન્યાયાધીશ હશે, મુખ્ય ન્યાયાધીશ જેને કહેવાય, એની નિમણૂક કોણ કરશે? રાષ્ટ્રપતિ. ત્યાર પછી રાજદૂત. નવો શબ્દ આવ્યો બાળકો તમારા માટે, રાજદૂત. ઓલું આવે છે સ્કૂટર, એ નહીં, એલચી એ કહેવાય, એમ્બેસેડર એ કહેવાય. રાજદૂત એવી વ્યક્તિ છે કે જેને આપણા દેશની સરકારે નિમણૂક કરેલી છે. દરેક દેશમાં આપણા રાજદૂત હશે. હવે તમને કહો છે કે ભારત દેશના જે ભારતના લોકો છે એ આખી દુનિયાના અલગ અલગ દેશોમાં ઘણા વર્ષોથી વસવાટ કરે છે. ભારતના હજારો લાખો લોકો અમેરિકામાં રહે છે, રહે છે કે નહીં? ઓસ્ટ્રેલિયામાં રહે છે, અફઘાનિસ્તાનમાં રહે છે, જાપાનમાં રહે છે, રશિયામાં રહે છે, ઇન્ડોનેશિયામાં રહે છે, શ્રીલંકામાં. તો રાજદૂત દરેક દેશમાં હશે ભારત. માની લ્યો કે ભાઈ અમેરિકામાં ભારતના હજારો લાખો માણસો રહે છે, અમેરિકાની ગવર્મેન્ટ દ્વારા કોઈ બાબતમાં એના ઉપર અન્યાય થતો હોય કે અત્યાચાર થતો હોય તો એ હજારો લાખો લોકો ભારત આવશે સરકારને ફરિયાદ કરવા? નહીં આવે. એ ભારત સરકારે જે વ્યક્તિની નિમણૂક કરી છે રાજદૂત, એને જઈને કહેશે. અમે બીજા દેશના રાજદૂતે આપણા દેશમાં હોયો, કારણ કે ભારતમાં બીજા અલગ અલગ દેશના વ્યક્તિ જે છે એ વસવાટ કરે છે, અમેરિકાના લોકો રહે છે. તો ભારતમાં અમેરિકાના લોકો વસતા હોય ને એને કઈ અત્યાચાર થતો હોય, એનો કોઈ પ્રશ્ન હોય તો એ એના રાજદૂતને ફરિયાદ કરશે, રાજદૂત એની સરકારને કહેશે. તો આ દરેક દેશના રાજદૂત એટર્ની જનરલ, આ શબ્દ એનો હોય, ખાવા પીવાની વસ્તુ નથી કે એટલે જઈને માંગવી નહીં, એટર્ની જનરલ. ઘણી વાર તમે જો કેટલીક બાબતોમાં ઘણા લોકો સરકાર ઉપર આક્ષેપ કરતા હોય અથવા કેસ કરનાર, છેલ્લે પાટીદારોનું આંદોલન થયું હતું, ગુજરાત રાજ્યમાં ઇન્ટરનેટની સેવા બંધ કરી હતી, ઘણા વેપારીઓને લાખો રૂપિયા નુકસાન ગયું હતું, તો સરકાર ઉપર કેસ કર્યો. આવા ઘણા વ્યક્તિઓ કે જેણે સરકાર ઉપર કેસ કરી દીધો છે, તો સરકારનો બચાવ રજૂ કરવાની કામગીરી આ કરશે એટર્ની જનરલ. સરકાર વતી પોતાનો પક્ષ રાખશે અદાલતમાં, એ કામગીરી એટર્ની જનરલે કરવાની. તો દરેક રાજ્યના રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ કરશે, સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ કરશે,
દરેક દેશના રાજદૂતની નિમણૂક રાષ્ટ્રપતિ કરશે, એટર્ની જનરલની નિમણૂક રાષ્ટ્રપતિ કરશે, ચૂંટણી પંચના મુખ્ય અધિકારી જે છે, ચૂંટણી પંચના મુખ્ય અધિકારી એની નિમણૂક કોણ કરશે બાળકો? દેશના રાષ્ટ્રપતિ. આપણા દેશમાં ચૂંટણી યોજવાનું કામ આ કરશે, અલગ ખાતું જ બનાવ્યું છે, ઇલેક્શન કમિશન, ઈસી કહેવાય, ઇલેક્શન કમિશન, ચૂંટણી પંચ. તો એનો જે મેઇન સાહેબ હશે એની નિમણૂક રાષ્ટ્રપતિ કરશે. ત્યાર પછી રાજ્યસભાના 12 સભ્ય, આ તો અગાઉ ચર્ચા થઈ જ ગઈ છે કે 250 માંથી 12 સભ્ય રાષ્ટ્રપતિએ નિમેલા હશે, જેણે અલગ અલગ ક્ષેત્રમાં બહુ સારું કામ કર્યું છે. વિજ્ઞાનનું ક્ષેત્ર હોય, ટેકનોલોજીનું ક્ષેત્ર હોય, રમતગમતનું ક્ષેત્ર હોય, સચિન તેંડુલકર ક્યાં કઈ ચૂંટણી લીડો છે, તો એ સચિન તેંડુલકર અત્યારે રાજ્યસભાનો સભ્ય છે. તો આવા 12 સભ્યની નિમણૂક રાષ્ટ્રપતિ કરશે, ઈ સત્તા એની પાસે છે. ત્યાર પછી ગુનેગારની સજા માફ કરવાની, સજા ઘટાડવાની અને સજાનું સ્વરૂપ બદલવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે એટલો પાવર છે. તો આપણા બંધારણમાં એમ કીધું છે કે ભાઈ સર્વોચ્ચ અદાલતનો નિર્ણય અંતિમ ગણાય, સર્વોચ્ચ અદાલત જે ડિસિઝન આપે એ માનવું પડે બધાને. હવે માની લો કે ભાઈ સર્વોચ્ચ અદાલતે કોઈ વ્યક્તિને હત્યાના કેસમાં ફાંસીની સજા કરી, તો હજી જે વ્યક્તિને ફાંસીની સજા થઈ છે બાળકો, એના ફેમિલી પાસે હજી એક વિકલ્પ છે. કયો વિકલ્પ? તો કે દયાની અરજી કરી શકે. દયા એટલે જેઠાલાલની વાઈફને દયાની અરજી કરશે. એ રાષ્ટ્રપતિને એનું ફેમિલી રિક્વેસ્ટ કરશે કે ભાઈ અમારા કુટુંબનો આ વ્યક્તિ છે એને તમે ફાંસીની સજા આપી છે, જો એને મૃત્યુ પામશે તો અમારો ફેમિલીનું ગુજરાન કેમ ચાલશે. અને રાષ્ટ્રપતિ આખે આખી એનો કેસ સ્ટડી કરે, પછી અદાલતના ન્યાયાધીશની સલાહ લેશે કે ભાઈ આ વ્યક્તિની સજા ઘટાડવા જેવી છે. એ પાવર હોય એની પાસે. ગુનેગારની સજા માફ કરવાની ઈચ્છા થાય તો એમ કે જાણો ભાઈ માફ. ઘટાડવાની, કોઈને 2 વર્ષની સજા કરી હોય, આખે આખી એની ફાઇલ સ્ટડી કરે, એને એમ લાગે કે ભાઈ આ 4 વર્ષથી આ જેલમાં છે એનું વર્તણૂક સારી છે, તો 3 વર્ષ ઘટાડી નાખો સજા. આ સત્તા એની પાસે છે. સ્વરૂપ બદલવાની, ફાંસીની સજામાંથી 7 વર્ષની સજા પર નહીં, આ સ્વરૂપ બદલે. પેલા સજા કઈ હતી? હા ફાંસીની. હવે કઈ કરી નાખી? 5 વર્ષની અથવા 7 વર્ષની જેલની સજા. તો આ સ્વરૂપ બદલ્યું કહેવાય. તો આ ત્રણેય પ્રકારની સત્તા એની પાસે છે, સજા માફ કરવાની, ઘટાડવાની અને સ્વરૂપ બદલવાની. 3 પ્રકારની કટોકટી, રાષ્ટ્રીય કટોકટી, બંધારણીય કટોકટી અને નાણાકીય કટોકટી. કટોકટી એટલે ઇમરજન્સી. કટોકટી એટલે શું બાળકો? ઇમરજન્સી. જ્યારે દેશમાં યુદ્ધની પરિસ્થિતિ હોય ને ત્યારે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવે. જ્યારે દેશમાં રાષ્ટ્રીય કટોકટી જાહેર થાય એટલે બધો પાવર રાષ્ટ્રપતિના હાથમાં હોય છે. આખા દેશની સત્તા રાષ્ટ્રપતિ પાસે કેન્દ્રિત થઈ જશે. તો યુદ્ધ અથવા બાહ્ય આક્રમણ, ચીન વાળાએ કાલ સવારે આક્રમણ કરી દીધું તો આખા દેશમાં કટોકટી લાગી જાય, કર્ફ્યુ ટોટલ, બારે ન નીકળી શકો કાંઈ નહીં. તો રાષ્ટ્રીય કટોકટી ગમે ત્યારે જાહેર ન થાય, ચાલો નવરા બેઠા, હમણાં કીધું ની કઈ દેશમાં નવા જૂની નથી કરો રાષ્ટ્રીય કટોકટી, એમનું એનું યોગ્ય રીઝન હોવું જોઈએ કે ભાઈ યુદ્ધ શરૂ થઈ ગયું છે અથવા બીજા દેશે આક્રમણ કર્યું છે તો રાષ્ટ્રીય કટોકટી જાહેર થશે. પછી બીજી છે બંધારણીય કટોકટી. જ્યારે કોઈ રાજ્યમાં બંધારણ મુજબ શાસન ન ચાલતું હોય ત્યારે રાષ્ટ્રપતિ બંધારણીય કટોકટી જાહેર કરશે. જ્યારે કોઈ રાજ્યમાં, આપણા દેશમાં માની લ્યો 29 રાજ્ય છે, આપણા રાજ્યનું નામ છે ગુજરાત રાજ્ય, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી છે વિજયભાઈ રૂપાણી. હવે વિજયભાઈ રૂપાણી બંધારણ મુજબ શાસન ન કરતા હોય તો રાષ્ટ્રપતિ શું કરશે? ગુજરાત રાજ્યમાં બંધારણીય કટોકટી લગાડશે અને આખે આખા રાજ્યનું શાસન પોતાના હાથમાં લઈ લેશે. હવે તમને પ્રશ્ન એ થવો જોઈએ કે સાહેબ રાષ્ટ્રપતિને ખબર કેમ પડી? એ તો દિલ્હીમાં બેઠા છે, એ હવારમાં એક્ટિવા લઈને નીકળશે દરેક રાજ્યમાં જોવા 2929માં કે ભાઈ અહીંયા બંધારણ મુજબ શાસન ના લઈ શકે, એને કેમ ખબર પડે? આ લઈ ગયું. હા વેરી ગુડ, દરેક રાજ્યમાં હમણાં જ કીધું કોણ છે? રાજ્યપાલ. ગુજરાત રાજ્યના રાજ્યપાલ રિપોર્ટ કરે રાષ્ટ્રપતિને કે ભાઈ વિજયભાઈ રૂપાણી તો બંધારણ મુજબ શાસન નથી કરતા. તો જે રાજ્યમાં બંધારણ મુજબ શાસન ન ચાલતું હોય ત્યારે બંધારણીય કટોકટી લાગે અને નાણાકીય કટોકટી. ઘણીવાર થતું એવું કે ભાઈ દેશની સરકારની જે તિજોરી છે એ ખાલી થઈ ગયું, તો આવા સમયે હજી લગી આપણા દેશમાં આ કટોકટી કોઈ વાર નથી લાગી. આ 2 પ્રકારની કટોકટીઓ ઘણીવાર લાગી ગઈ છે. ઇન્દિરા ગાંધીના સમયમાં રાષ્ટ્રીય કટોકટી લઈ ગઈ હતી બાળકો,
इंदिरा ત્યારે તો કઈ યુદ્ધ નહોતું ઇન્દિરા ગાંધીનું જ્યારે શાસન હતું ત્યારે રાષ્ટ્રીય કટોકટી લાગી હતી પણ ત્યારે યુદ્ધ નહોતું પછી બંધારણીય કટોકટી ઘણા રાજ્યોમાં લાગી ગઈ છે આ કટોકટી હજી લગી આપણા દેશમાં નથી લાગી એનો મતલબ એમ કે ભાઈ ભગવાનની દયા છે આપણા દેશમાં કારણ કે જ્યારે તિજોરી ખાલી થઈ જાય સરકારની ત્યારે આ કટોકટી લાગુ પડે અને નાણાકીય કટોકટીમાં રાષ્ટ્રપતિ શું કરશે ઉચ્ચ હોદ્દો ધરાવનાર જે અધિકારીઓ છે એનો પગાર ઘટાડી નાખે उच्च राष्ट्रपति बोलाटिंग बोला પછી એને કોઈ એવી સિચ્યુએશન આવી ગઈ કે બેઠકમાં હાજર રહી શકે એમ નથી કેન્સલ એ કરી શકે સંસદની બેઠક બોલાવી શકે અને રદ એ કરી શકે બરોબર છે બાળકો તો આ હતા રાષ્ટ્રપતિની લાયકાત ચૂંટણીની પ્રક્રિયા અને સત્તાને કાર્ય આનો એક સ્ક્રીનશોટ પાડી લેજો ઘરે બધા તૈયાર કરજો વ્યવસ્થિત બરોબર છે જય હિન્દ જય ભારત